पुरुषो यमिह निरीक्षहता गता स्वरूपम्। हे कृष्ण, ई कुरुक्षेत्र नी भूमि मां तमारू कुटुंब अर्जुन नो रथ ज तमारू कुटुंब हतु। बहुत सुंदर पितामह भीष्मे कीधुं, तमे अर्जुन नी रक्षा तो करी, पण तमे अर्जुन नी रक्षा केवी रीते करी? जेम आ संसार नो व्यक्ति पोताना कुटुंब नी रक्षा करे। भक्तो, करोड़ो करोड़ो कुत्सित कर्म करीने पण जेनू भरण पोषण करवामां आवे एने कुटुंब कहेवाय। आजनो मनुष्य समाज कुटुंबना भरण पोषण करवा माटे पाप पण करवू पड़े, खोटू पण बोलवू पड़े तो बोली जशे। क्यों? क्योंकि कुटुंब का पालन करना है। तो जेम एक साधारण व्यक्ति पोताना कुटुंब नु रक्षण करतो होय, अने कुटुंब नु रक्षण करवामां क्यारे खोटू बोलवू पड़े, गलत काम करवा पड़े, એમ કૃષ્ણ તમારી માટે અર્જુન નો રથ જ કુટુંબ હતું। ક્યારેક આપણે જોઈએ ને, કોઈ ગાડીના ડ્રાઈવર હોય, મોટા માણસને ત્યાં ગાડીઓ હોય અને એમાં ડ્રાઈવર રાખે, આપણે જોતા હોય એ ડ્રાઈવર માટે ગાડી જ એનું કુટુંબ હોય। એ ગાડીને સાફ કરે, એને ધોવે, એમાં રે, એમાં જ સુવે, બધું કામ એમાં જ થતું હોય। એમ કૃષ્ણ માટે અર્જુન નો રથ કુટુંબ સમાન હતો। અનેક કુત્સિત ક્યારેક ક્યારેક જોવા આવે, જે સારા ડ્રાઈવર હોય, માલિકના આજ્ઞાકારી ડ્રાઈવર હોય ને, એ માલિકને કદાચ ઓફિસે જવામાં મોડું પણ થતું હોય તો રોંગ સાઈડમાં ચડાવી દે, અને કદાચ પોલીસ જો ગાડીને ઊભી રાખે તો ડ્રાઈવરને પકડે, માલિકને કંઈ ન થાય। પોતે રિસ્ક લઈને, મને ભલે પોલીસ પકડે, મારું ભલે લાયસન્સ હોયું જાય, પણ મારા માલિકને હું સમયસર પહોંચાડી દઈશ। એવી જ રીતે અર્જુનની રક્ષા કરવા માટે એ રથ ચલાવવાના નિયમોને ભંગ કરવા પડ્યા, કરી દીધા, પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી, કૃષ્ણે તોડી નાખી। પણ એક કુટુંબની જેમ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની રક્ષા કરી। આજે દ્રૌપદીને યાદ આવી, અદભુત રક્ષા, રોંગ સાઈડમાં ક્યારેક। મહાભારતના યુદ્ધમાં કૌરવની સેનામાં ભૂરીશ્રવા નામનો એક યોદ્ધા હતો, એમની તપસ્યાથી શિવજી પ્રકટ થયા હતા, અને શિવજીએ ગદા દીધી અને ભૂરીશ્રવાને કીધું, તું ભૂરીશ્રવા, આ ગદા તું જેની ઉપર પ્રહાર કરીશ એનું મૃત્યુ થઈ જશે। અને મહાભારતના યુદ્ધમાં દુર્યોધન આદિ કૌરવોએ મિટિંગ કરી અને ભૂરીશ્રવાને કીધું, ભૂરીશ્રવા, તારે આ ગદા અર્જુન ઉપર મારવાની છે। મહાભારતના યુદ્ધમાં સમસ્ત યોદ્ધાઓનો એક જ લક્ષ્ય અર્જુન, કારણ કે ખબર હતી જો અર્જુનનું મૃત્યુ થઈ જશે તો પછી પાંડવોને હરાવવા મુશ્કેલ નથી। ભૂરીશ્રવાને કીધું, આ ગદા કાલના યુદ્ધમાં અર્જુન ઉપર ચલાવવાની છે। બીજા દિવસે અર્જુન સામે સામનો થયો, ભૂરીશ્રવા ગદા ચલાવવા જાય, કૃષ્ણને ખબર પડે કે આ શિવજી પ્રદત્ત આ દિવ્ય ગદા છે, જો આનો પ્રહાર થઈ ગયો તો અર્જુનનું મૃત્યુ થઈ જશે। અને એ સમયે ભૂરીશ્રવા જેવો આમ નિશાન લઈને અર્જુન ઉપર ચલાવે, કૃષ્ણ રથને રોંગ સાઈડ માં નિશાન ચૂકી જાય, ફરીથી નિશાન ગદાનું લે, ત્યારે કૃષ્ણ એ રથને થોડો નીચે લઈ જાય, ઘડીક ઉપર લઈ જાય, ઘડીક આજુ, ઘડીક બાજુ। હાલાકી સારથીને આવું કરવાનું ન હોય, પણ અર્જુનની રક્ષા કરવા માટે કૃષ્ણ એ રથને ઘણો ઘુમાયો, અને ઘડીક આજુ બાજુ ઉપર નીચે આ રથને આમ તેમ ચલાવવાથી ભૂરીશ્રવાને ક્રોધ આવ્યો। શિવજીએ વરદાન દેતા કીધું હતું કે આ ગદા તું જેની ઉપર ચલાવીશ નિશ્ચિત એનું મૃત્યુ થઈ જશે, પણ જે વ્યક્તિ યુદ્ધમાં ભાગ ન લીધો હોય, જેના હાથમાં શસ્ત્ર ન હોય, એની ઉપર જો તું આ ગદા ચલાવીશ તો તારું મૃત્યુ થઈ જશે। અને કૃષ્ણને તો આ વાતની ખબર હતી, અર્જુન ઉપર એ ગદા ચલાવવા જ ન દીધી। જેમ અર્જુન ઉપર નિશાનો લે, કૃષ્ણ રથને આજુબાજુમાં કરી હટાવી દે, અને વારંવાર નિશાનો લેવા છતાં પણ કૃષ્ણે નિશાનો લેવા ન દીધો। ભૂરીશ્રવાને ક્રોધ આવ્યો, અને એ ક્રોધ દેવરાવી એ ભૂરીશ્રવાના હાથમાંથી ગદા છટકી અને ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળ ઉપર લાગી,
શિવજી નું વરદાન હતું, કૃષ્ણ ના હાથમાં શસ્ત્ર નહોતું, યુદ્ધમાં ભાગ લીધો નહોતો. અતઈ ગદા ત્યાંથી રિબાઉન્સ થઈ ભૂરીશ્રવા ઉપર ગઈ, અને ઈ ગદા દ્વારા ભૂરીશ્રવાની ગદાથી ભૂરીશ્રવાનું જ વધ મૃત્યુ થઈ ગયું. આમ ભગવાન શ્રી કૃષ્ણે હજારોને મરાવી નાખ્યા અર્જુનની રક્ષા કરવા. વિજય રથ કે છે મૃદે મૃદે અનેક મહારથાસ્ત્ર, જે યુદ્ધભૂમિમાં અર્જુન હતા, વિપક્ષમાં એ ગાંડેરું ધનુષ પ્રદાન કરવા વાળા, એ ધનુષ પર બાણ ચડાવવાનું શીખવાડવા વાળા સાક્ષાત ગુરુ દ્રોણાચાર્ય હતા. અને દ્રોણાચાર્યનું મૃત્યુ કેમ થશે કોઈને ખબર નહોતી જગતમાં. દ્રોણાચાર્યને કોઈ મારી શકે એમ જ નહોતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને કીધું, તમે ગમે એટલી મહેનત કરો, પ્રયાસ કરો, પેલા જાણો તો ખરા દ્રોણાચાર્ય મરશે કેમ. પાંડવો કે અમે શું કરીએ, અમને કેમ ખબર દ્રોણાચાર્ય કેમ મરે. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને પ્લાન દીધો, યુધિષ્ઠિર મહારાજ તમે જાઓ દ્રોણાચાર્યની શિબિરમાં જાઓ, અને હું તમને જે પ્લાન આપું છું, ઉપાય આપું છું, એ કરજો. યુધિષ્ઠિર મહારાજ દ્રોણાચાર્યની શિબિરમાં જાય છે, દ્રોણાચાર્યને દંડવત પ્રણામ કરે, શિષ્ય આવ્યો છે, ગુરુજીએ પ્રણામ સ્વીકાર કર્યા, શિષ્યને આશીર્વાદ દીધા અને કીધું, બેટા હું તારા પર પ્રસન્ન છું, તારે શું જોઈએ છે, જે જોઈતું હોય તે માંગી દે. ભગવાને શીખવાડ્યું તું, દ્રોણાચાર્ય કે જે જોઈતું હોય તે માંગી લેજે, તરત તમે કહેજો. યુધિષ્ઠિર મહારાજે કીધું, ગુરુજી તમે બસ એટલું કહી દો, તમે મરશો કેવી રીતે. હન દ્રોણાચાર્ય સમજી ગયા આ કૃષ્ણની કરતૂત છે, ગુરુજી બસ એટલું જણાવી દો, તમે મરશો કેવી રીતે. યુધિષ્ઠિર મહારાજના પ્રણામ કરવાથી દ્રોણાચાર્ય એટલા પ્રસન્ન થઈ ગયા, પોતાના મરવાનો ઉપાય બતાવી દીધો. આ છે સંત સ્વભાવ, પ્રણામ કરને માત્ર સે પ્રસન્ન, બતા દિયા ઉપાય. કીધું કે યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરતી વખતે મારા પુત્રનું અનિષ્ટ સમાચાર કોઈ આપશે, એ સમયે મારી શક્તિ ક્ષીણ થઈ જશે, એ સમયે મને કોઈ પણ મારી શકશે. બસ યુધિષ્ઠિર મહારાજ પાછા ફેર્યા, ફરીથી ઉપાય બનાવ્યો, અને કથા તો તમે જાણો છો, અશ્વત્થામાં હાથીને તૈયાર કર્યો, અશ્વત્થામાં હાથીને માર્યો, દ્રોણાચાર્યની શક્તિ ક્ષીણ થઈ મૃત્યુ થયું. હવે ભગવાન શ્રી કૃષ્ણે જો આ ઉપાય દીધો ન હોત તો દ્રોણાચાર્ય ક્યારેય મરે જ નહીં. પણ હે કૃષ્ણ, દેવી કુંતી કહે છે કે તમારા ઉપાયથી, તમારી શક્તિથી મારા પુત્ર પાંડવો વિજયી થયા છે. છતાંય મહાભારતના યુદ્ધમાં એકથી એક યોદ્ધા, એમાંનો એક કર્ણ, એક કવિએ બહુ સુંદર વાત કરી, કર્ણ જેવો યોદ્ધા મહાભારતની ભૂમિમાં કોઈ નહીં. આમ તો કર્ણના જીવનમાં અનેક દુર્ઘટના ઘટી હતી, પણ જો કર્ણના જીવનમાં દુર્ઘટના ન ઘટી હોત તો આ કર્ણ પાંડવોને ચણાની જેમ ચાવી ગયો હોત. એટલો કર્ણ પાંચ પાંડવોને મારવામાં સમર્થ. કારણ કે આખિર તો કુંતી નંદન, કુંતી પુત્ર, જે સૂર્યના તેજથી જેનો જન્મ થયો, કર્ણ વિશે શાસ્ત્રમાં વર્ણન છે, અનેક દુર્ઘટના, છતાંય એનું યુદ્ધ બળ અદ્ભુત. સૌપ્રથમ કર્ણના જીવનમાં સૌથી પહેલી દુર્ઘટના, પરશુરામજી પાસે વિદ્યા ગ્રહણ કરવા ગયા, ધનુર્વિદ્યાનું જ્ઞાન ગ્રહણ કર્યું. એક દિવસની વાત, કર્ણના ખોળામાં પરશુરામજી મસ્તક રાખીને સૂતા હતા. એ સમયે એક કીડો કર્ણની સાથળ ઉપર આવ્યો અને એ ડંક મારતા કર્ણના પગથી લોહી નીકળવા માંડ્યું. ધીરે ધીરે લોહી નીકળતું જાય, એ લોહીનું સ્પર્શ જેવું પરશુરામજીને થાય, પરશુરામજી જાગી જાય. બોલે, વત્સ, ઇતના ખૂન નીકળ ગયા, ફિર ભી તુને મુજે જગાયા નહીં. ત્યારે કર્ણે એટલું જ કીધું, ગુરુજી તમે સૂતા હતા, તમારી નિદ્રાને ભંગ કરવાનો અપરાધ હું કેવી રીતે કરી શકું. તરત જ
परशुराम जी ना मन में विचार आयो कि ब्राह्मण ना पुत्र में आटली सहन शक्ति होई न सके। अने ई समय परशुराम जी ब्राह्मणों ने ज विद्या आपता था। तरत परशुराम जी कीधु, कर्ण सत्य सत्य बताओ तुम कौन हो, अने जो साचू नहीं बोले तो तने श्राप आपी दईश। परशुराम जी ना श्राप थी डरी कर्ण ए कीधु, गुरुजी तमे मने क्षमा करो, हूं तमारी सामे खोटू बोल्यो तो, हूं ब्राह्मण पुत्र नथी, हूं सूत पुत्र छु। आटलू कहता परशुराम जी ने क्रोध थयो, तू मारी सामे खोटू बोलीने ज्ञान प्राप्त कर्यो, जा हूं तने श्राप आपू छु कि खरा समये मैं आपेली विद्या तू भूली जाइश, शस्त्र विफल थशे। आ कर्ण ना जीवन में प्रथम दुर्घटना, छता कर्ण में अद्भुत बल, अद्भुत पराक्रम। कहवाय छे कर्ण पासे पांच बाण हता, अने पांचे बाण उपर पांडवोना नाम लखेला हता। अने कर्ण दुर्योधन ने कीधु, तू दुर्योधन तुम चिंता मत करो, मित्र मैं बैठा हूं। अने कर्ण ए पांच बाण बतावा, मित्र आ पांच बाण मैं पांडवों ने मारवा माटे राख्या छे, अने बस आ पांच बाण थी पांडवों नु मृत्यु थशे। अने आ वात भगवान श्री कृष्ण ने खबर पड़ी। भगवान श्री कृष्ण पांडवों ने जगाड़े, पांडवो जागो, शू थयुं? लो कर्ण पासे पांच बाण छे, अने ई पांचे बाण थी तमने मारी नाखशे। युधिष्ठिर महाराज के सुवा दो ने कृष्ण, आटली सुंदर ऊंघ आवे छे, तमे केम जगाड़ो छो? अरे तनी पासे पांच बाण छे, तमने मारी नाखशे। युधिष्ठिर महाराज पांडव के अमे मरी जशुं। ब्रह्माजीनी बनावेली आटली मोटी सृष्टि में करोड़ो करोड़ो जीवों में जो कदाच पांच जना मरी पण जाए तो शू फरक पड़वानो? पण सूता सूता चादर खेचता खेचता युधिष्ठिर अर्जुन आदि ए कीधु, कृष्ण अमे तो मरी जशू, अमने काई फरक नहीं पड़े, पण कृष्ण जो कदाच अमे मरी जशू तो फरक तमने बहु पड़शे। संसारना लोको कहेशे के कृष्णना भक्त हता ने मरी गया। काल सवारे पेपर में आवशे गुजरात समाचार हेडलाइन के कृष्णनी भक्ति कोई न करता। कृष्ण तमारे तमारा नाम नी पड़ी होय, तमारे तमारू नाम बचावू होय, तमारे तमारा यश ने नाम नी रक्षा करी होय तो अमारी रक्षा करो, नहीं तो अमे जीवीए मरीए काई फरक नहीं। अमे तो अमारा जीवन नो भार तमारा चरणों में सौंपी दीधो। भक्तो पांडवना जीवन में क्यारे पण पांडव ने चिंता नथी थई। आटलू मोटू युद्ध हतुं, धर्म युद्ध, क्यारे चिंता नहीं। आनु कारण के पांडवे पोताना जीवन नो भार भगवान ने सौंपी दीधो छे। અને આપણા જીવનમાં ચિંતા સિવાય બીજું કઈ નથી। ઘણી વખત કહું, સવારથી સાંજ સુધી ઓફિસમાં બેઠા હોય અને ઓફિસેથી જ્યારે માણસ ઘરે આવે તો એની ઉપર જો બહુ વિચાર કરવામાં આવે તો એટલું જ લાગે કે આ મનમોહન સિંહે આખા ભારતનો વહીવટ, આખા ભારતનો ભાર આ એક વ્યક્તિને સોંપી દીધો। એક પત્ની બે પુત્રનું ભરણ પોષણ કરવામાં આજનો માનવ કેટલો ચિંતિત, કેટલો ચિંતાગ્રસ્ત છે। પણ આખી દુનિયાનો વહીવટ કરવા વાળાને ચિંતા નથી, કારણ કે જીવન ભગવાનને સમર્પિત કરી દીધું છે। અને આપણે જીવન ભગવાનને, ભગવાન ઉપર વિશ્વાસ જ નથી। આપણા મનમાં તો અહંકાર છે કે બસ બધું હું જ કરું છું, હું જ ચલાવું છું, મારા બળે ઓફિસ ચાલે છે, હું જ મારી પત્નીનું પુત્રનું ભરણ પોષણ કરું છું। જ્યાં સુધી આ અભિમાન અહંકાર રહેશે ત્યાં સુધી આપણે ચિંતાથી મુક્ત નહીં થઈએ। હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે। કહાવત છે ને, જ્યારે ભણતો તો ત્રીજા ધોરણમાં આ કહાવત આવતી હતી કે એક બળદગાડું હતું અને એની ઉપર ઘણો વજન, ઘણો ભાર હતો, અને એ બળદગાડાની નીચે છાંયે છાંયે એક કૂતરો ચાલતો હતો, પણ એ કૂતરાને શું હતું? આ આખો ભાર મેં જ ઉપાડ્યો છે। એ કૂતરા જેવી સ્થિતિ આપણી છે। હું કરું એ જ અજ્ઞાનતા, આ હું કરું છું, હું જ કરું છું, જેમ શકટનો ભાર શ્વાન તાણે।
પણ ભક્તો વિચાર કરો, આપણે શું કરીએ છીએ? જ્યારે આપણે આ દુનિયામાં નહોતા છતાં પણ આ દુનિયા ચાલતી હતી. આપણે આ દુનિયામાંથી વયા જશું છતાં દુનિયા ચાલશે. આપણા રેવાથી નહીં રેવાથી કાંઈ ફરક નથી પડતો, બધું ભગવાન ચલાવે છે. વિચાર કરો, માના ગર્ભમાં એ બાળક માટે, સંતાન માટે દૂધ અને ભોજનની વ્યવસ્થા કોણે કરી? આજે તમે ને હું વિચાર કરીએ કે આપણી કૃપાથી, આપણી મહેનતથી આ છોકરાઓ ચાલે છે, સંસાર ચાલે છે. પણ એ ગર્ભાશય જેવી વિષમ સ્થિતિમાં એ બાળક માટે ભોજનની વ્યવસ્થા કોણે કરી? આજના ડોક્ટરો પણ નથી જાણી શક્યા. ભગવાન, આખીર સંસારની બધી વસ્તુ ભગવાન ચલાવે છે. બસ આપણે આ ભાર ભગવાનને સોંપી દેવો જોઈએ. કૃષ્ણ, મેં મેરે જીવન કા સારા ભાર આપકો સોંપ રહા હું, ચાહે જીવન મેં સુખ આયે દુઃખ આયે, મેં ઇસે ભોગતને કે લિયે તૈયાર હું. બસ આટલું નથી થતું આપણેથી, કારણ કે ભગવાન પર વિશ્વાસ નથી. અને જો ભગવાન ઉપર વિશ્વાસ થઈ જાય અને ભગવાનને ઉપર આપણે બધું છોડી દઈએ તો ચિંતા અને શોકથી આપણે મુક્ત થઈ જઈએ, કારણ કે ભગવાન આપણા પરમ પિતા છે. એ પરમ પિતાની વાત જવા દો, આ સંસારના સાધારણ પિતા ની વાત લઈએ. નાના નાના ભૂલકાઓ છોકરાઓ કેટલા સુખી હોય. મનુષ્ય જીવનમાં સૌથી સારી ઉંમર હોય તો એ છે બાળકની. કોઈ ચિંતા કરી, કોઈ ટેન્શન કરું, કદાચ બાળકને ભોજન ન પણ કરવું હોય તો માતા પિતા પરાણે ભોજન કરાવશે. કપડા ન પણ પહેરવા હોય તો માતા પિતા પરાણે વસ્ત્ર પહેરાવશે, પરાણે નવરાવશે. કારણ કે બાળકે એનું જીવન માતા પિતાને સમર્પિત કરી દીધું. આ સંસારના સાધારણ માતા પિતાને એક બાળક સમર્પિત થઈ જાય તો બાળક બધી ચિંતાથી મુક્ત થઈ જાય. એને કોઈ ભોજનની, કપડાની કોઈ ચિંતા ન રહે. તો આપણે આપણા પરમ પિતાને જો સમર્પિત થઈ જઈએ તો સંસારની કઈ ચિંતામાં આપણે રહી શકીએ? સમસ્ત ચિંતાથી મુક્ત થઈ જઈએ. પણ આપણે આ સમર્પણ કરી નથી શકતા, કારણ કે વિશ્વાસ નથી. કાલે તમે જોયું ને, ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખી, પણ ક્યારે રાખી? જ્યારે દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ શરણાગત થયા ત્યારે. આપણે બધા ભક્તિ તો કરીએ છીએ, કૃષ્ણને માનીએ, કૃષ્ણ કથા સાંભળીએ, પણ કૃષ્ણને સંપૂર્ણ શરણાગત નથી. જેમ દ્રૌપદી સૌ પ્રથમ ધૃતરાષ્ટ્ર પાસે ગઈ, મારી રક્ષા કરો, કારણ કે એને હજુ વિશ્વાસ હતો ધૃતરાષ્ટ્ર ઉપર, સમાજ ઉપર. ભગવાન ન આવ્યા. જો ભગવાન ક્યારે આવ્યા છે? પછી દ્રૌપદી પિતામહ ભીષ્મ પાસે ગઈ, છતાંય ભગવાન નથી આવ્યા. પછી દ્રૌપદીને લાગ્યું કે મારા પતિ મારી રક્ષા કરશે, એનો વિશ્વાસ પતિ ઉપર લઈ ગઈ. પણ પતિઓ પણ રક્ષા ન કરી શક્યા. અંતે દ્રૌપદીએ પોતાની ઉપર વિશ્વાસ કર્યો કે હું મારી શક્તિથી મારી સાડીને બચાવી લઈશ. પણ જ્યારે દ્રૌપદીની શક્તિ પણ ન ચાલી ત્યારે અંતે દ્રૌપદીએ નિશ્ચય કરી લીધો કે હવે મારી રક્ષા કરવામાં આ દુનિયા, આ જગત, આ સમાજ, આ કુટુંબ, આ પતિ પણ સમર્થ નથી. બસ હવે આ દુનિયામાં એક જ વ્યક્તિનો સહારો છે, એ છે કૃષ્ણ. આ સંસારના બધા જીવોથી વિશ્વાસ હટાવી લઈ દ્રૌપદીએ આ બધો વિશ્વાસ ભગવાન કૃષ્ણના ચરણોમાં મૂકી દીધો. અત્યાર સુધી શરણાગતિ પૂર્ણ રૂપે શરણાગતિ નહોતી. અત્યાર સુધી હજી થોડોક વિશ્વાસ સમાજ ઉપર, પતિ ઉપર, થોડોક પોતાની ઉપર, આ બધું હતું. પણ જ્યારે બધાથી વિશ્વાસ હટાવી લીધો અને એકમાત્ર શ્યામ સુંદર ઉપર વિશ્વાસ કર્યો, બસ બંને હાથ ઉપર. ઘણી વખત લોકો પૂછે આ ઇસ્કોન વાળા બે હાથ ઉપર શા માટે કરે છે? ભક્તો, આ બંને હાથ ઉપર કરી ભગવાનનું નામ લેવું એ એક શરણાગતિનું લક્ષણ છે. કે હે કૃષ્ણ, હવે આ જગતમાં કોઈ ઉપર વિશ્વાસ નથી, મને મારી ઉપર પણ વિશ્વાસ નથી, બસ હું તમારી શરણે આવી રહ્યો છું, બસ તમારી શરણે છું.
આ સંપૂર્ણ શરણાગતિની નિશાની છે. અને જ્યારે દ્રૌપદીએ સંપૂર્ણ શરણાગતિ કરી કે કૃષ્ણ બસ હું તમને સમર્પિત થઈ રહી છું, હવે મારી લાજ તમારા હાથમાં છે, આટલી શરણાગતિ લેતા ભગવાન શ્રી કૃષ્ણ તરત સહસા ત્યાં પ્રકટ થઈ ગયા. ખાલી દ્રૌપદી જ નહીં, ઇતિહાસમાં હજારો દ્રષ્ટાંત. ગજેન્દ્રને લઈ લો તમે, ભાગવતના અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્રની કથા છે. એક હાથી, સાધારણ હાથી નહોતો, એની અનેકો પત્ની અનેકો પુત્ર હતા. એ આખા જંગલનો રાજા હતો. અને એક દિવસની વાત, આજ મે મહિનો, ગરમીની ઋતુ હતી અને સ્વર્ગના અદ્ભુત ઉદ્યાનમાં આ ગજેન્દ્ર રહેતો હતો અને જંગલના માર્ગે પત્ની અને છોકરાઓને લઈને નીકળ્યો છે. કહેવાય છે આનું અદ્ભુત પરાક્રમ, હજારો હાથીનું બળ હતું એકમાં, પણ ગરમીની ઋતુ હોવાને કારણે તરસ લાગી. ગજેન્દ્રજીએ પત્ની અને છોકરાઓને, હાથીના બચ્ચાઓને ત્યાં રાખ્યા. સરોવરમાં ઉતરે, સરોવરના જળનું પાન કરે અને પોતાની સુંડ મારફતે પત્નીઓને પુત્રોને પાણી પીવરાવે. આ દ્રશ્ય જોતા આપણને તે કંઈક યાદ આવે, આ ગજેન્દ્રમાં આપણામાં કાંઈ ફરક નથી. કદાચ આપણે કંઈક બસથી કે ટ્રેન દ્વારા કંઈક જતા હોઈએ, એમાં સ્ટેશન આવ્યું હોય તો આપણે ઉતરીએ, બિસ્લેરીની બોટલ લાવીએ, કંઈક વેફર લાવીએ પત્ની માટે પુત્રો માટે. આ ગજેન્દ્રની કથા નહીં, આ સંસારના સમસ્ત ગ્રહસ્થીઓની કથા છે. તો આ કરવું જોઈએ, આ એક કર્તવ્ય છે. એક પુરુષનું કર્તવ્ય છે પત્નીનું ભરણ પોષણ કરે, પુત્રનું ભરણ પોષણ કરે. સુખદેવ ગોસ્વામી કહે છે બહુ સારી વાત છે કે ગજેન્દ્રજી પોતે સરોવરમાં ઉતર્યા અને જળ લઈ પુત્રોને પાન કરાવ્યું, પત્નીને પાન કરાવ્યું. આ કરવું જોઈએ, જીવનના કર્તવ્યો નિભાવવા જોઈએ. પણ ગજેન્દ્રએ હવે એક ભૂલ કરી, કર્તવ્ય નિભાવતા નિભાવતા એમાં ફસાઈ ન જવું જોઈએ, એમાં આસક્ત ન થવું જોઈએ. હવે ગજેન્દ્ર આસક્ત થઈ ગયા. હવે લાગ્યું કે હવે ભોજન કરી લીધું, પાણી પી લીધું, હવે થોડી ક્રીડા કરીએ. ગજેન્દ્રજી ક્રીડા કરવા માંડ્યા. સરોવરનું જળ આંદોલિત થઈ ગયું અને એ સરોવરમાં એક ગ્રહ રહેતો હતો. એ ગ્રહે વિચાર કર્યો, મારા ઘરે આવીને કોણ આ ઉત્પાત મચાવી રહ્યું છે? ભક્તો, સરોવરના માધ્યમે એ ગ્રહ આવી ગજેન્દ્રના પગને પકડી લીધો. આવા તો હજારો ગ્રહ ગજેન્દ્રને મળતા ઉઠાવીને ફેંકી દેતો. શરૂઆતમાં તો ગજેન્દ્રને કોઈ તકલીફ ન થઈ, પણ ધીરે 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 એ ગ્રહ ગજેન્દ્રને ખેંચતો ગયો. ગજેન્દ્ર સરોવરમાં ખેંચાતા જાય અને ગ્રહ અને ગજેન્દ્ર વચ્ચે યુદ્ધ પ્રારંભ થાય. કે છે હજારો વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું છે અને ધીરે ધીરે ગજેન્દ્રની શક્તિ ઓછી થતી ગઈ, ગ્રહની શક્તિ વધતી ગઈ. સુખદેવ ગોસ્વામી કહે છે ગજેન્દ્ર આટલો પરાક્રમી હોવા છતાં એની શક્તિ ઘટતી ગઈ. કદાચ આવા હજારો ગ્રહ જો ગજેન્દ્રને ભૂમિ ઉપર મળ્યા હોત તો એક મિનિટમાં ઉઠાવીને ફેંકી દીધા હોત. પણ દુઃખની વાત, કરુણા એ હતી કે ગજેન્દ્ર બીજાના ઘરે ફસાયેલો હતો. અપની ગલી મેં તો કુત્તા ભી શેર હોતા હૈ, સ્થાનનો પ્રભાવ હતો. એ ગ્રહ પોતાના સ્થાને હોવાના કારણે એની શક્તિ વધતી ગઈ. સંસારમાં સ્થાનનો બહુ પ્રભાવ છે, સ્થાનનો પ્રભાવ હોવાને કારણે ધીરે ધીરે શક્તિ વધી, ગજેન્દ્ર ડૂબતા ગયા. હવે ગજેન્દ્રને બચાવવા માટે એની પત્નીએ પુત્રોએ બહુ જ પ્રયાસ કર્યા. કહેવાય છે ત્યાં લિંક બનાવી, એક સાંકળ બનાવી, એક પછી એક હાથી હાથણી, અને ગજેન્દ્રને એ સરોવરમાંથી ખેંચવાનો પ્રયાસ કરે, પણ ગજેન્દ્ર બચી ન શકે. સુખદેવ ગોસ્વામી કહે છે કે જેમ આ સંસારના કોઈ વ્યક્તિને સમાજના સમસ્ત લોકો બચાવવાનો પ્રયાસ કરે, સમસ્ત ડોક્ટરો સમસ્ત ઉપાય કરે, છતાં પણ મૃત્યુથી આ સંસારમાં ક્યારેય કોઈ બચ્યું નથી, આ એક સત્ય છે. મૃત્યુ બધાના જીવનમાં છે અને જ્યારે આવશે. આ દુનિયામાં આપણે કોઈ મનુષ્યને કેટલો પણ પ્રેમ કરીએ, સંસારના લોકોને ગમે એટલો પ્રેમ કરીએ, જ્યારે મૃત્યુની ઘડી આવશે
ત્યારે સંસારનો કોઈ વ્યક્તિ આપણે બચાવી ન શકે. અતઃ ભગવાનને પ્રેમ કરવો જોઈએ. ગજેન્દ્રજી ડૂબવા મળ્યા છે, હવે માત્ર મસ્તક વેધું છે. એક ઘડીમાં ગજેન્દ્રજીની ડૂબવાની તૈયારી. પણ એ જ સમયે, કારણ કે પૂર્વ જન્મમાં ઇન્દ્રદુમ્ન નામના રાજા જેને સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને ભગવાનની બહુ સુંદર સ્તુતિ કરી હતી પૂર્વજન્મમાં ભગવાનની ભક્તિ કરી હોવાને કારણે આ હાથીના શરીરમાં મરતી સમયે એવમ વ્યવસ્થિતો બુદ્ધ્યા સમાધાય મનોરિધિ જજાપ પરમમ જાપ્ય પ્રાક જન્મનું શિક્ષિતમ. ગજેન્દ્રને ભગવાનની યાદ આવી અને ગજેન્દ્રજીએ ભગવાનનું નામ લીધું. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોપાલ, હે ગોવિંદ, તમે મારી રક્ષા કરો. અને ગજેન્દ્રના મુખેથી નીકળેલું ભગવાનનું નામ આ બ્રહ્માંડના કવરને ભેદ કરી, આ પૃથ્વીલોક, જનલોક, મરલોક, તપલોક, બ્રહ્મલોકને ભેદ કરી, કારણ વિરજા નદીને પાર કરી વૈકુંઠમાં ભગવાનના ધામમાં એ શબ્દ પહોંચી ગયો. અને એ જ સમયે ગજેન્દ્રજીએ જેવું ભગવાનનું નામ લીધું સહસા, જ્યારે ગજેન્દ્રજીએ પૂર્ણ શરણાગતિ ભગવાનના શરણોમાં લીધી છે, ભગવાન તરત જ ગજેન્દ્રજીને બચાવવા માટે પ્રકટ થઈ ગયા. સંતો તો એમ કહે છે કે જ્યારે ભગવાન તેજ ગતિથી, ત્વરાથી, વૈકુંઠથી લક્ષ્મીજીને છોડીને આવી રહ્યા હતા, લક્ષ્મીજી પૂછ્યું, પ્રભુ તમે આટલો ઉતાવળથી ક્યાં જાઓ છો? ત્યારે ભગવાન વિષ્ણુ એટલું જ કીધું, એ કેવા માંગતા હતા કે હું હાથી પાસે જઈ રહ્યો છું, પણ ભગવાન વિષ્ણુ હા લક્ષ્મી પાસે બોલ્યા, થી શબ્દ, થી અક્ષર નીકળતા તો હાથી સામે હતો, હાથી પાસે પહોંચી ગયા. અને આટલી ત્વરાથી એ ગજેન્દ્રની રક્ષા કરી. કેવાનું તાત્પર્ય છે, આપણા જીવનનો ભાર ભગવાનને સોંપી દેવો જોઈએ, ભગવાનને શરણાગત થઈ જવું જોઈએ, સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અને શરણાગતિ એ ભક્તિનું એક લક્ષણ છે. આપણે જો કૃષ્ણની ભક્તિ કરતા હોઈએ તો કૃષ્ણ ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અવશ્ય રક્ષિબે કૃષ્ણ વિશ્વાસ પાલન, નિશ્ચિત કૃષ્ણ અમારી રક્ષા કરશે, કૃષ્ણ અમારું ભરણ પોષણ કરશે, અમને રાખશે. પાંડવોના જીવનમાં આ શરણાગતિ હતી, અતઃ પાંડવોને કોઈ ચિંતા નથી. કૃષ્ણએ કીધું કે કર્ણએ 5 બાણ તમને મારવા માટે રાખ્યા છે. પાંડવોએ કીધું, કૃષ્ણ હવે તમે જુઓ. પાંડવો સુઈ ગયા અને કૃષ્ણ આખી રાત વિચાર કરે, હવે 5 બાણથી કેવી રીતે બચાવું? પણ બ્રહ્મ મુહૂર્ત આવતા ભગવાન શ્રી કૃષ્ણ માતા કુંતીને બોલાવે, કુંતીને બહુ સુંદર ઉપાય આપે કે હે માતા, આજે એ દિવસ આવી ગયો છે, તમારું રહસ્ય ખોલવાનો દિવસ આજે આવી ગયો છે. તમે જાઓ કર્ણ પાસે અને કહી દો કે હું તારી માં છું, અને જ્યારે કર્ણ તમને પ્રણામ કરશે, તમને કંઈક દેવાની ચેષ્ટા કરશે, ત્યારે એ 5 બાણ માંગી લેજો. કૃષ્ણને બહુ સુંદર ઉપાય દીધા. દેવી કુંતી ગયા છે અને કર્ણને કીધું છે કે બેટા, તું સૂત પુત્ર નહીં, તું મારો પુત્ર છે. લોક લજ્જાને કારણે મેં તને નદીમાં છોડી દીધો હતો, તું મારો પુત્ર છે. કર્ણ ચરણોમાં પડી ગયા, દાનવીર તો હતા જ. કીધું, માં મને ક્ષમા કરજે, મારું અડધું જીવન વહી ગયું, છતાં મેં તારી સેવા ન કરી, મને ક્ષમા કરજે. પણ માં તારે શું જોઈએ છે? જે જોઈતું હોય તે માંગી લે. ભગવાન કૃષ્ણે કીધું તું, કીધું, બેટા, ઓલા 5 બાણ જે છે ને એ મને આપી દે. જે 5 બાણથી કર્ણ દ્વારા પાંડવોનો વધ થવાનો હતો, 5 બાણ આપ્યા. છતાંય ભક્તો, મહાભારતમાં વર્ણન છે, કર્ણ પાસે 1 બાણ હતું, જે બાણનું નામ હતું એકઘ્નિ. જ્યારે દુર્યોધનને બહુ ચિંતા થઈ, કર્ણએ કીધું, દુર્યોધન મિત્ર ચિંતા ન કર, આ એકઘ્નિ હજી મારી પાસે બાકી છે, અને આ એકઘ્નિ શસ્ત્ર દ્વારા હું અર્જુનનો કાલે વધ કરીશ. કાલે મહાભારતના યુદ્ધમાં અર્જુન નહીં રહે, આ એકઘ્નિ દ્વારા અર્જુનનું મૃત્યુ થશે. અને આ વાત કૃષ્ણને ખબર પડી. આ કૃષ્ણનું આખી રાત આ જ કામ હતું.
वेदा हम समझी था नहीं, पांडव तो सूता था। ई घोड़ाओं ने साफ करे, घोड़ाओं ना जखम ने जोवे, इन्हें भोजन करावे, आखी रात कृष्ण जागता, पांडव सूता था। भक्तो जे व्यक्ति कृष्ण की भक्ति करे निश्चिंत थी जाए, ई चिंता पछी कृष्ण नी थी जाए। हवे कृष्ण विचार करे आ एकग्नि नु शू करू, मारो अर्जुन काले नहीं रे। इस समय रातों रात भगवान श्री कृष्ण भीम पुत्र घटोत्कच, हवे कृष्णनी वाणी तो तमे जाणो छो, कोई पण एनी वाणी मां आवी जाए। कृष्णनी वाक चातुरी तो एवी छे के भल भलो पण छेतराई जाए, गमे एटलो बुद्धिमान कृष्णनी वाणी सामे टकी न सके। भागवत ना अंत में कथा छे के एक असुर हतो, एने शिवजी ने प्रसन्न कर्या, प्रकट थया। शिवजी कीधु शू जुए छे, कीधु मने अजर अमर करी नाखो। शिवजी के अजर अमर तो हुई नथी, तारे बीजू जे जोईतु होय ते मांग। કદી કામ કરો, હું જેના મસ્તક ઉપર મારો હાથ મૂકું એ ભસ્મ થઈ જાય, સળગીને ભસ્મ થઈ જાય, એવું વરદાન આપો શિવજી કે તથાસ્તુ। હવે અસુરનો સ્વભાવ તો તમને ખબર છે, એ ભસ્માસુરે એ ભસ્મ થવાનું વરદાન પ્રાપ્ત કર્યું, ત્યારથી એનું નામ થયું ભસ્માસુર। એ ભસ્માસુરે વિચાર કર્યો કે શિવજી મને જે વરદાન દીધું છે, જેના મસ્તક પર હાથ રાખું એ સળગીને ભસ્મ થઈ જાય। સાંભળ્યું છે શિવજીની પત્ની બહુ સુંદર છે, એક કામ કરું, આ વરદાનથી હું શિવજીને જ ભસ્મ કરી નાખું અને એની પત્નીનું અપહરણ કરી લઉં। જિસકા વરદાન ઉસી કો મારને કા પ્રયાસ, યે હે અસુરો કા સ્વભાવ। ભસ્માસુરે શિવજીને સાવધાન કર્યા, શિવજી સાવધાન, હું તમને મારવા માટે આવું છું। હન શિવજી ત્યાંથી ભાગ્યા, ક્યાં મારા વરદાનથી મને મારવા ચાલે છે। શિવજી આગળ આગળ, ભસ્માસુર પાછે પાછળ, બહુ ભાગ્યા છે, બહુ ભાગ્યા છે। શિવજી ભાગતા ભાગતા જયારે થાક લાગ્યો, ત્યારે શિવજીએ કૃષ્ણને યાદ કર્યા, હે પ્રભુ આ ભસ્માસુર હવે મને છોડશે નહીં, તમે મારી રક્ષા કરો। કૃષ્ણ કો યાદ કરતે હી શિવજી કે સામને કૃષ્ણ પ્રકટ હો ગયા, ભોલેનાથ ક્યાં હો ગયા આજ અકેલે અકેલે। શિવજી કે પ્રભુ આ વાત પછી ક્યારેક કરશું આપણે, પણ અત્યારે ઓલો ભસ્માસુર મારી પાછળ આવી રહ્યો છે, શું થયું કે મેં એને વરદાન દીધું જેની ઉપર હાથ રાખશો એ ભસ્મ થઈ જશે, એ મને જ મારવા માટે આવી રહ્યો છે। ભગવાન કૃષ્ણ તો ખીજાણા, ભોલેનાથ તમે વરદાન આપતા પહેલા ધ્યાન રાખો, તમે લોકો વરદાન આપવા મળ્યા છો, તમને ખબર નથી મારે કેટલી ચિંતા કેટલો વિચાર કરવો પડે છે। ઓલા બ્રહ્માજી હિરણ્યકશિપુને આપી દીધું, સવારે ન મરું, સાંજે ન મરું, ઉપર નીચે શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, કેટલું મારે બુદ્ધિ ચલાવવી પડે છે, એની માટે મેં નરસિંહ અવતાર ધારણ કર્યો। તમારી માટે મારે ન જાણે કેવા કેવા રૂપ લેવા પડે છે, થોડું વિચારીને વરદાન આપો। શિવજી કે હવે ધ્યાન રાખીશ પ્રભુ, પણ અત્યારે તો મારી રક્ષા કરો। ભગવાન કે તમે ચિંતા ન કરો, તમે તમારા કૈલાસ ધામમાં વયા જાઓ, હું કેસ સંભાળી લઈશ। ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સુંદર બાલ બ્રહ્મચારીનું રૂપ ધારણ કર્યું અને થોડીક જ વારમાં ભસ્માસુર આવ્યા અને ભસ્માસુરને પ્રભુએ કીધું, ક્યાં જઈ રહ્યા છો? ભસ્માસુર કે શિવજીને મારવા જઈ રહ્યો છું। બોલે શિવજીને તમે મારશો કેવી રીતે? બોલે શિવજીએ જ મને વરદાન દીધું છે, શિવજીએ વરદાન દીધું છે। આ વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા માંડ્યા, જોર જોરથી હસવા માંડ્યા। ભસ્માસુર કે હસો છો શા માટે? એ કે તમે શિવજીની વાતમાં આવી ગયા, હવે શિવજી બધાને તો ઠગે છે, તમને ઠગી લીધા, તમારી જેવા બુદ્ધિમાન ઠગાઈ ગયા શિવજીથી, શું થયું શું? અરે જે દિવસથી દક્ષ પ્રજાપતિએ શિવજીને કાઢી મૂક્યા છે, એ દિવસથી શિવજીની બધી શક્તિ સમાપ્ત થઈ ગઈ છે, એનામાં કોઈ પ્રભાવ નથી રહ્યો, કોઈ પરાક્રમ, અરે ત્યારથી એના બધા વરદાન વિફળ જાય છે, એનામાં ક્યાં વરદાન દેવાની શક્તિ છે? એનામાં કાંઈ શક્તિ છે જ નહીં, એનામાં શક્તિ હોત તો પોતાની માટે એક ઘરનું બનાવી લીધું હોત, ઘરનું ઘરનું હોત, જાળ નીચે રહેશે, કોઈ શક્તિ નથી। અને તમને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો હાથ તમારા માથા ઉપર મૂકો તો ખબર પડે અમને। કૃષ્ણે એની વાક્યમાં એની માયાજાળમાં એવા ફસાવી લીધા, એ ભસ્માસુરને થઈ ગયું શિવજીમાં કોઈ શક્તિ નથી, અને ભસ્માસુરે એનો હાથ એના માથા ઉપર મૂક્યો, એ જ સમયે સળગીને ભસ્મ થઈ ગયો। કહેવાનો તાત્પર્ય છે ભગવાન શ્રી કૃષ્ણ કી વાક ચાતુરી તાદુત,
खबर पड़ी कर्ण पासे एक एकग्नि नामनु शस्त्र छे, एनाथी अर्जुन ने मारवाना छे। भगवान श्री कृष्ण ई समय घटोत्कच पासे गया अने एमनी वाणी थी एना शब्द ना माया जाळती शब्द नी जाळती घटोत्कच ने एटलो उत्सुक कर्यो। घटोत्कचे रात्रि युद्ध कर्युं अने रातो रात दुर्योधन नी सेवा ने हणवा मळ्यो। दुर्योधन आदि जागी क्या, बोले मारी सेना हणाई रही छे। दुर्योधन तरत कर्ण ने बोलावे, कर्ण मारो इनको, कर्ण ते मने एकग्नि शस्त्र जे बतावेलू ये आनी पर प्रहार करो। कर्ण के नहीं, ये एकग्नि द्वारा तो हूँ अर्जुन ने मारवानो छे। दुर्योधन के काल सवार पड़शे रणभूमि में जशु तो तू मारीश ने, ने आ सवार नहीं पड़वा दे, आ रातो रात आखी सेना ने मारी नाखशे। कदाच आपणे जीवशू रणभूमि में आवशू तो अर्जुन तो आमे मरशे, पण मित्र एकग्नि का प्रहार करो। अने ई समये जे कर्ण पासे एकग्नि नामनु शस्त्र हतु, घटोत्कच उपर प्रहार, घटोत्कचनी मृत्यु थई गई, पण ई अर्जुननी रक्षा थई गई। तेम छतां पण कविए कीधुं छे कि आटली आटली दुर्घटना, परशुरामनो श्राप, देवी कुंती द्वारा 5 शस्त्र, घटोत्कच द्वारा एकग्नि, छतां कर्णना शरीर पर कवच अने कुंडल ज्यां सुधी हता त्यां सुधी कर्ण ने कोई न मारी शके थी। पण अर्जुन ना गुरु इंद्र गया छे ब्राह्मण नु रूप लईने। कर्ण ब्राह्मण भक्त हता, बहु मोटा दानवीर हता, अने जरे इंद्र ब्राह्मण नु रूप लईने आव्या, कीधुं मने कवच अने कुंडल आपो। कर्णे कीधुं मने खबर छे तमे अर्जुन नो पक्ष लईने आव्या छो, हूँ जाणू छू तमे कोण छो, अर्जुन नो पक्ष लईने आव्या छो, छतां आ हूँ तारा तमारा वस्त्र नो आदर करी रह्यो छु। तमे ब्राह्मणों ना वस्त्र पहेर्या छे अने हूँ सदैव ब्राह्मण नो आज्ञाकारी छु, ब्राह्मण भक्त छु। कर्णे कवच अने कुंडल आपी दीधा, छतां कर्णमां एटलू बाहुबळ हतुं भक्तो। महाभारतना युद्धमां एक दिवस अर्जुन अने कर्णनो सामनो थयो अने कर्ण पूर्ण स्फूर्तिथी अर्जुन सामे युद्ध करे। अर्जुन अने कर्ण वच्चे धमासान युद्ध थयुं अने कर्णे हजारो बाण छोड्या छे। आजे अर्जुननुं ध्यान केन्द्रित थई रह्युं छे અને ઈ સમયે યુદ્ધ કરતા કરતા કર્ણે એક બાણ ધનુષ ઉપર ચડાવ્યું, ઈ બાણની પ્રત્યંચા કર્ણે કાન સુધી ખેંચી, ઈ કર્ણના ધનુષમાંથી અમોઘ બાણ ભગવાન શ્રી કૃષ્ણે જોઈ લીધું, કે આ કર્ણના ધનુષનું અમોઘ બાણ અર્જુનને નહીં છોડે। અને ઈ સમયે કાન સુધી પ્રત્યંચા ખેંચી કર્ણે અર્જુનના ગળાનું નિશાન લઈ, અર્જુનનું મસ્તક ઉડાડવાનું નિશાન લઈ કર્ણે ઈ બાણને છોડ્યું। ઈ સમયે ભગવાને જોઈ લીધું કે આ આ બાણ અર્જુનના ગળા ઉપર જઈ રહ્યું છે। ઈ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે એની મુષ્ટિકાનો પ્રહાર ચારે ઘોડા ઉપર કર્યો, ઈ ઘોડા ઘૂંટણ ભર થઈ ગયા, ઈ રથ દોઢ ફૂટ નીચે થઈ ગયો। જે બાણ અર્જુનના મસ્તકને લઈને ઉડવાનું હતું, ઘોડો ઈ રથ દોઢ ફૂટ નીચે થવાને કારણે ઈ અર્જુનનું મુકુટ લઈને ઈ બાણ વહી ગયું। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનની વારંવાર રક્ષા થઈ, અનેક વાર રક્ષા। માટે દેવી કુંતી કે છે, મૃદે મૃદે અનેક મહારથાસ્તે, અને કર્ણ જ નહીં, કહેવાય છે પિતામ ભીષ્મ, જેની સામે કોઈ ટકી શકે એમ નહોતું। કહેવાય છે મહાભારતના 8 દિવસના યુદ્ધ સુધી કોઈ રિઝલ્ટ નહીં, કોઈ મરે નહીં। 8મા દિવસની રાતે દુર્યોધન પિતામ ભીષ્મની શિબિરમાં આવે છે। પિતામ ભીષ્મને બહુ ઉપજાવે, પિતામહ તમે આમ તો અમારા પક્ષમાં છો પણ તમે પાંડવોનો પક્ષ લઈ રહ્યા છો, પિતામહ તમે ચાહો તો તમે પાંડવોને મારી શકો એમ છો પણ તમે પાંડવોનો પક્ષ લઈ રહ્યા છો, પિતામહ તમે મારું અન્ન ખાઓ છો અને શત્રુનો પક્ષ લો છો, તમે નમક હરામી કરી રહ્યા છો પિતામહ, પિતામહ ભીષ્મથી રહેવાનું નહીં, બસ દુર્યોધન બસ, હવે એક શબ્દ પણ તું આગળ નહીં બોલતો, જા હું પ્રતિજ્ઞા લઉં છું
કે કાલના દિવસના યુદ્ધમાં હું પાંડવોમાંથી એકને મારી નાખીશ. કાલે પાંચ પાંડવોમાંથી એક ભાઈ નહીં રહે. અને જો કાલના યુદ્ધમાં અર્જુન પણ મારી સામે આવી ગયો તો એ અર્જુનના જીવનનો અંતિમ દિવસ હશે. અને જો હું મારી પ્રતિજ્ઞાનું પાલન ન કરું તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં. અને જા, કાલે સવારે તારી પત્નીને મોકલી દેજે, હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઈશ. પિતામહ ભીષ્મ, અદ્ભુત, આ તો ભીષ્મ પ્રતિજ્ઞા હતી. આ પિતામહ ભીષ્મ રાતે પ્રતિજ્ઞા લીધી. પાંડવો સૂતા છે, કૃષ્ણ જાગે છે. અન કૃષ્ણને ખબર પડી. યુધિષ્ઠિર મહારાજને જગાડે, મહારાજ જાગો, અર્જુન જાગો, શું થયું? તમારા બાપે પ્રતિજ્ઞા લીધી, ભીષ્મ પ્રતિજ્ઞા, નિશ્ચિત કાલના યુદ્ધમાં તમે પાંચમાંથી એક નહીં રહો અર્જુન. પાંડવ બોલે, શા માટે અમને જગાડો છો? અમને સુવા દો ને, મરી જશો તો મરી જશો, અમે તો અમારા જીવનનો ભાર તમારા ચરણોમાં. અબ સો પદિયાઈસ જીવન કા સબ ભાર તુમારે ચરણો. કૃષ્ણ કથા રંગમાં રંગાયેલા ભાવનગરના ધર્મપ્રેમી વૈષ્ણવ અને વૈષ્ણવીઓને હૃદયથી ધન્યવાદ. ભગવાન શ્રી કૃષ્ણની કથા જેમાં ભગવાન શિવ પણ મસ્ત છે, સુખદેવ વ્યાસ નારદ જેવા ઋષિ મુનિઓ મસ્ત છે, અને સમસ્ત મહાપુરુષો જે બ્રહ્મનું તત્વનું ધ્યાન યોગ ધારણા કરે છે, એ સાક્ષાત ભગવાન સંભવામી યુગે યુગે પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને દિવ્ય લીલાઓ કરે છે. આ લીલાઓનું શ્રવણ અને કીર્તન માનવ સમાજના કર્મ બંધનને બાળી નાખે છે. કૃષ્ણ પ્રેમ જે જીવનનું લક્ષ્ય છે એ કૃષ્ણ કથામાં છુપાણો છે. પ્રભુજીએ પ્રસંગની શરૂઆત સુંદર કુંતી મહારાણી એમની પવિત્ર પ્રાર્થનામાં કહે છે કે હે કૃષ્ણ, નમ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રહે. કૃષ્ણના સૌંદર્યની ઉપમા કોની સાથે દે? ભગવાન એટલા સુંદર છે, એટલા સુંદર છે કે જેની ઉપમા કોઈ સાથે દઈ ન શકાય. પણ કવિઓ લાચાર છે કે કમળ કે ચંદ્રમા ને ઉપમા આપે છે. તો ભગવાનની જે અસીમ સુંદરતા છે એવી જ સુંદરતા ભગવાનની કથામાં છે. અને એ કથારસનો આનંદ અત્રે
अदिव्य प्रेम भागवत यज्ञ में लई रहा श्रोताओं ने हृदय थी धन्यवाद आपता कई विशेष अतिथि महानुभावों अपनी वच्चे उपस्थित है जमन हरे कृष्ण संस्था इस्कॉन हार्दिक स्वागत करवा मागे छे जेमना नाम हूँ लव ए महानुभावों ने चरण कमलों में निवेदन के स्टेज पर पधारे अने प्रभुजीना हाथे भगवत छबी अने भगवत हार ग्रहण करी अने श्रोताओं ने दर्शन थी लाभावित करी अने कृतार्थ करे। सर्वप्रथम बेचर भाई मुंजाणी चमाड़ीवाला भीखा भाई पूर्वी एग्रो भोजपरा मेहुर भाई लवतुका जिला प्रमुख कांग्रेस विठल भाई मेंदपरा डायमंड एसोसिएशन प्रमुख ने हूँ निवेदन करू पधारे स्टेज पर। देवराज भाई प्रेमजी भाई आनंद पर भाया भाई डाया भाई कलतिया नागजी भाई सने ठाकरशी भाई मोहन भाई अधेवाड़ा वाला वल्लभ भाई वावड़ी राघव भाई गाबाणी बोचड़वा मनु भाई मोहन भाई घुगराला बाबू भाई जीथरी भरतदास बाबू जे भावनगर में घनी जगह गामडाओं में भगवत कथा रस अमृत दिर्से छे पुराणी श्री भरतदास वाववाला चिमन भाई छगन भाई काकड़िया महानुभावों ने निवेदन स्टेज पर पधारे अने श्रोताओं ने निवेदन करू महामंत्र थी एमनो अभिवादन करे हरे कृष्णा 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 हरे 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 भागवत ज्ञान यज्ञ में नहीं पण हरे कृष्णना समस्त उत्सव नाना मोटा जे भावनगर में अने भावनगर जिल्ला ना गामों में थाय छे एमां तन मन धन थी जे सहयोग प्रदान करे छे एवा हरे कृष्ण धाम में अग्रगणी रमेश भाई लिंबड़ा मुकेश भाई अधेवाड़ा दीपक भाई वड़वा सुरेश भाई हड़मताड़ा अने खिमजी भाई अथवा प्रवीण भाई जीथरीवाड़ा जे बे भाई ये तो आखो परिवार चार भाईओ એમાંથી પણ જે ભાઈ અત્રે ઉપસ્થિત હોય અહીંયા આવે અને પ્રભુજીના હાથથી પણ ભાગવત પ્રસાદ ધારણ કરે હરે કૃષ્ણ આજે પણ હરે કૃષ્ણ ધામની યુવા બાળાઓ દ્વારા બે नित्य नाटिका रासनी व्यवस्था करी छे भक्तोए जे कथाना अंतमा थशे तो भक्तो एमनो पण दर्शननो अने ई भजन कीर्तननो लाभ ले आवती काले पण हरे कृष्ण भक्त द्वारा युवा भक्तो द्वारा जे सुंदर द्रौपदी वस्त्र लीला जे ड्रामा थया ई ज वैष्णवो काले पण भगवान कोण एनी उपर भागवतनी लीला थी एक सुंदर ड्रामा करशे एवी सूचना अहींया छे। આજનો અમૃતમય પ્રસાદ શ્રી ગોવિંદભાઈ ગિલાભાઈ સાચપરા વીડી મઢડાવાળા અને બાબુભાઈ ભીમજીભાઈ જીથરીવાળા ત્રણ વૈષ્ણવો તરફથી આપવામાં આવે છે ભગવાન એમના એમના પરિવારને શક્તિ ભક્તિ આપે સુખી રાખે એવી શુભકામના સાથે હું બધા વૈષ્ણવોને નિવેદન કરું કે મહામંત્રથી એમને નિવેદન અભિવાદન કરે અને હોય તો અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર આવે હરે કૃષ્ણ પ્રભુજી પ્રસંગની ચર્ચા કરતા હતા કર્ણ વિશે કર્ણ સૂર્ય પુત્ર છે આખું વિશ્વ જાણે છે કર્ણની દાનવીરતા આજે પણ લોકવાણીમાં આપણા વેદોમાં અમર છે ચાણક્ય પંડિત
નીતિમાં કહે છે કે લક્ષમ વિદાય દાતવ્ય, વ્યક્તિ પોતાની સુકૃતિ પુણ્યને જો કીર્તિને અજર અમર અને સદગતિ તરફ રાખવા માંગતા હોય તો એમણે આવા ધર્મના સેવાના કાર્યોમાં જરૂર દાન દેવું જોઈએ. અને એની વર્ણન કરતા કહે છે લાખ કામ છોડીને દાન દેવું જોઈએ. એક સુંદર મહાભારતમાં કથા છે ભક્તો, કર્ણ સવારમાં વહેલા જાગીને સૂર્ય નમસ્કાર કરી અને કોઈ પણ વ્યક્તિ એની સામે આવે જે માગે એ દેતા, એ તમે બધા જાણો છો, ઇવન પોતાનું કવચ કુંડળ જે મૃત્યુ હતું એને પણ આપી દીધું. પણ એક નાની એવી ઘટના મહાભારતમાં એવી છે કે એકવાર કર્ણ દાન દેવા માટે ઉપસ્થિત હતા, એવામાં એક બ્રાહ્મણ એમની પાસે અને કર્ણના હાથમાં વીટી હતી, તો સ્વાભાવિક બધા આભૂષણ ધારણ કરતા હતા. તો એ બ્રાહ્મણે દાનમાં એ વીટી માગી જે ડાબા હાથમાં હતી, કર્ણે ત્યાં ત્યાં કાઢીને આપી દીધી. ક્યાં લો એમાં શું નાની એવી વાત છે. ત્યારે બ્રાહ્મણે કીધું કે દેવતા કર્ણ, તમે જાણતા નથી કે દાન દેવું એનો તમને જ્ઞાન ને ગુણ છે, પણ તમે સાંભળ્યું નથી ગુરુ પાસેથી કે દાન કોઈ સાધુ ને બ્રાહ્મણ ને દો ને તો જમણા હાથે દેવું છે, ડાબા હાથે દો છો તો પૂર્ણ ગતિ ફળ નહીં પામો. કર્ણે કીધું ગતિ ફળ ની કોને ચિંતા છે, મેં તો એક પણ મિનિટનો વિચાર કર્યા વગર આપી દઉં છું. તો કેમ કે કદાચ ડાબા હાથથી જમણા હાથમાં વીંટી લેવા જાવ ને એવામાં વિચાર ફરી જાય તો હાવ પુણ્ય વગરનો રહી જાવ. એટલા માટે લક્ષમ વિદાય દાતવ્ય. પણ એક પ્રેરણાદાયક ઈ કરું, પ્રેરણાદાયક વાત તમને કે સૂર્યનો પુત્ર છે ને આટલા ગુણ છતાં પૂર્ણ યશ ન મળ્યો, કેમ? એક મહા મિસ્ટેક, મોટી ભૂલ એના જીવનમાં જે આપણને સાવધાન કરે. સંગની અસર. દુર્યોધન જેવા દુષ્ટ, કપટી, સ્વાર્થી અને વૈષ્ણવના દ્વેષ કરવા વાળા, ઈર્ષા રાખવા વાળા હતા, એની મિત્રતા, એના કારણે બધા ગુણ એના સ્વાહા થઈ ગયા. તો એક સંત બહુ સુંદર કહે છે કે સૂર્યનો પુત્ર થઈ અને આંધળાના દીકરાનો મિત્ર બનીને બેઠો, માર તો ન્યા ખાઈ ગયો કુંતી નો. આજ્ઞાન સૂર્યનો પુત્ર છે અને મિત્ર કયો કહ્યો તો આંધળાનો દીકરો દુર્યોધન, આંધળાનો પુત્ર છે. તો આપણી મિત્રતા કોની સાથે હોય એ બહુ આધાર રાખે છે આપણી પ્રગતિ ઉપર. કુપથ નિવારી સુપંથ ચડાવા, રામાયણમાં કહે છે ગોસ્વામી કે જે આપણને કુપંથ માંથી નિવારી અને ધર્મના રસ્તે લઈ જાય એને મિત્ર કહેવાય. રહે ન નીચ મતે ચતુરાઈ, ગમે એવા બુદ્ધિમાન હશો પણ જે ભાગવત ધર્મ કે સનાતન ધર્મ કે કૃષ્ણના ભક્તોના દ્વેષી ઈર્ષાને વિરુદ્ધ વાળા છે એમની સંગતિમાં રહેશો તો ચતુરાઈ બુદ્ધિ રહેશે નહીં અને છેલ્લે દુર્ગતિ થશે, અપયશ થશે, જે આ પ્રસંગ કર્ણનું ચરિત્ર પ્રેરણા આપે. તો વધારે સમય ન લેતા હું નિવેદન કરવા જઈ રહ્યો છું અહીંયા કંઈક નામ, જે ભાવનગરમાં ભાવિ રાધાકૃષ્ણ મંદિર ભૂમિ માટે અને ભાવનગર મંદિર જે સત્સંગ કાર્યક્રમોથી પૂર્ણતઃ પ્રયાસ કરી રહ્યું છે, ભાવનગર જિલ્લાના ગામડાઓમાં પણ કૃષ્ણ કથા અને કૃષ્ણ પ્રસાદ સનાતન ધર્મની સંસ્કૃતિને સંસ્કાર દેવા માટે એમાં સહયોગ કરે છે 51,000 રૂપિયા ગૌરીબેન રણછોડભાઈ ગાબાણી બોચડવા વાળા, 21,000 રાઘવભાઈ નાગજીભાઈ ગાબાણી બોચડવા, બોચડવા પરિવારને, આ ગાબાણી પરિવારને મહામંત્રથી વધાવીએ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ. 11,000 રૂપિયા મનુભાઈ મોહનભાઈ ગુગરાળા, 11,111 મનુભાઈ સીતારામ ટ્રેડર્સ અને 11,000 હરે કૃષ્ણ હરે રામ તરફથી છે, એમને પણ મહામંત્ર થી વધાવીએ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ. 11,000 રૂપિયા બેચરભાઈ રામજીભાઈ મુંજાણી અને 11,000 રૂપિયા નાગજીભાઈ સનેહ વાળા તરફથી છે. હરે કૃષ્ણ આ પ્રેમ યજ્ઞ ભાગવત સપ્તાહમાં મહામંત્ર થી એમને પણ વધાવો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ. જેના નામ લેવા જઈ રહ્યો છું, 6 દાતાઓ જે 5,100 રૂપિયાની ધનરાશિ આ ભાગવત પ્રેમ યજ્ઞમાં પ્રદાન કરે છે, જયંતિભાઈ શ્યામજીભાઈ વાવડીવાળા, અમિતભાઈ ભગવાનભાઈ ડોંડા, ભરતભાઈ વલ્લભભાઈ પાલડિયા, નાનજીભાઈ નારણભાઈ બોચડવા વાળા, રાઘવભાઈ પ્રેમજીભાઈ લાખણકા, જીતુભાઈ કાળુભાઈ પટેલ,
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम हरे राम। 2100 मोना भाई धनजी भाई, 2500 जयराम भाई लवरडा, 2500 माधा भाई वरल, 2500 कालू भाई प्रेमजी भाई धोला, 1800 राधे राधे तरफ थी। हवे जना नाम छे 5-7 नाम जे 1100 रुपया नी राशि हरे कृष्ण संस्था ने आपे छे, प्रवीण भाई राबड़ा वाला, जयसुख भाई राठौड़, शैलेश भाई मोना भाई, राघव भाई रामजी भाई, रामजी भाई ठाकरशी भाई, रसिक भाई मावजी भाई, धर्मेश भाई उद्धवजी भाई, मेहुल भाई चंद्रकांत जोशी, अर्जुन भाई, कृष्ण भाई, मुकेश भाई, जवेर भाई, दिलीप भाई, लक्ष्मण भाई ने विपुल भाई, पल्लव भाई, जीसी भाई 1100 रुपया, विठल भाई खोड़ा भाई, मुकेश भाई घुसा भाई, वल्लभ भाई, गोर्धन भाई बुढ़ना, मेहुल भाई बाला भाई, प्रणव भाई दामजी भाई, बाबू भाई मोहन भाई, 1100 कल्याण भाई रवजी भाई वाव, जेना नाम मैं पाछळथी लीधा 10 भक्तों ना 11 भक्तों ना 1100 रुपया आपे छे। भगवान आ बधाई ने सुखी राखे, शक्ति आपे एवी शुभकामना करता ભાગવત શ્રોતાઓને નિવેદન કરું કે મહામંત્રથી એમનું પણ અભિવાદન કરે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે। ભાગવત આરતી માટે કે મહાપ્રસાદ માટે, નિત્ય સેવા માટે જે પણ ભક્તોને આ ભાગવત યજ્ઞમાં કે ભાવિ મંદિર પ્રેરણા ભૂમિદાન માટે લક્ષ્મી રાશિ અર્પણ કરી હોય, કાઉન્ટર પર કોન્ટેક કરી શકે છે। આવો, વધારે સમય ન લેતા કથાના અંતમાં પણ મેં વાત કરી, સુંદર નિત્ય નાટિકા ડ્રામા છે, એનો લાભ લેવાની વિનંતી સાથે હું પ્રભુજીને નિવેદન કરું, પુનઃ હરિકથા રસમાં નિમગ્ન કરી ભાવનગરની સ્ત્રીને લાભાન્વિત કરે। હરે કૃષ્ણા હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे પ્રતિજ્ઞા થઈ, ભીષણ પ્રતિજ્ઞા, ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી પાંડવો નિશ્ચિંત છે અને આ બધી ચિંતા ભગવાન શ્રી કૃષ્ણને છે। કૃષ્ણ વિચાર કરે શું કરું, પિતામહની પ્રતિજ્ઞા છે। એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને જગાડે છે, બહેના ઉઠો, સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં દ્રૌપદીને લઈ પિતામહ ભીષ્મની શિબિર તરફ જાય છે। દ્રૌપદી વારંવાર પૂછે છે, ભાઈ શું છે, ક્યાં જવાનું છે? કૃષ્ણે કીધું, હું કહું છું તમે ચલો મારી સાથે। વારંવાર પૂછ રહી હૈ બહેના, જ્યારે પિતામહ ભીષ્મની શિબિર પાસે પહોંચ્યા, કૃષ્ણ સમજાવે, જો અત્યારે પિતામહ ધ્યાનમાં બેઠા છે, બંને આંખો બંધ છે, ધ્યાનમાં બેઠા છે, બહેન તું ત્યાં જજે,
ત્યાં જઈને બીજું કઈ નથી કરવાનું, ઘોંઘટ ખેંચવાનું છે,